નમસ્કાર સૌને, જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 માં સ્ટેટિસ્ટિક ની અંદર આપણે અગાઉ 1-4 ચેપ્ટર અને પાર્ટ 2 ની અંદર સંભાવના પહેલું ચેપ્ટર જોયું હતું. હવે એના વિશે થોડીક માહિતી આપણે પુનરાવર્તન કરી લઈએ. તો પાર્ટ 1 માં ચેપ્ટર 1, 2, 3, 4 પહેલું સૂચકાંક, બીજું ચેપ્ટર 2 સુરેખ સ્વસમાન, સુરેખ નિયત સંબંધ, અને ચોથું હતું સામાયિક શ્રેણ. તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો કે પાર્ટ 1 ના જે આ 4 ચેપ્ટર છે એનું ટોટલ માર્ક્સ ભરણ છે 48, અને પાર્ટ 2 ની અંદર જે પહેલું ચેપ્ટર છે સંભાવના એ પણ આની અંદર ઇન્ક્લુડ થાય છે 48 માર્ક્સ સાથે. જેમાં 48 માર્ક્સ ગણીએ તો આ બધા ચેપ્ટરમાંથી 12 માર્ક્સનો કવરેજ ભરણ છે 48. તેવી રીતે સંભાવના 12 માર્ક્સ, એના પછી બીજું છે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, એના માર્ક્સ છે 10. ત્યારબાદ ત્રીજું છે સામાન્ય વિતરણ, આ ચેપ્ટર માંથી પણ 10 માર્ક્સ નું પૂછાશે. ત્યારબાદ ચોથું છે લક્ષ, એના પણ 10 માર્ક્સ છે. અને પાંચમું છે જેનું નામ છે વિકલન, એ પણ 10 માર્ક્સ નું. એટલે ટોટલ ઓલ ઓવર પાર્ટ 2 આપણે જોઈએ તો 52 માર્ક્સ થાય છે. એટલે 48 અને 52 વધુ માર્કિંગ કરીએ તો 100 માર્ક્સ ટોટલ બોર્ડની એક્ઝામ માંથી આ ચેપ્ટર જે છે એમાંથી પૂછાય છે. આપણે અગાઉ પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું સંભાવના સુધીના વિડીયો જોયા છે, તેનું પુનરાવર્તન આપણે કરી લઈએ. પહેલું ચેપ્ટર જે છે સૂચકાંક, સૂચકાંકની અંદર આપણે આઈ એટલે શું, તો ઇન્ડેક્સ નંબર. ઇન્ડેક્સ નંબર આઈ થી સૂચકાંક નક્કી થાય છે. એનું સૂત્ર જનરલી આપણે જોયું હતું P1/P0 મલ્ટીપ્લાય 100. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સૂત્રમાં મલ્ટીપ્લાય 100 લેવામાં આવે છે એટલે સમજી જવાનું કે આપણને શું શોધવાનું છે, સૂચકાંક શોધવાનો છે. P1 આપણે જોયું હતું ચાલુ વર્ષની ચલિત કિંમત, અને P0 અગાઉના વર્ષની ચલિત કિંમત. P0 અગાઉની બતાવે કિંમત, જ્યારે P1 એ ચાલુ વર્ષ એટલે કરંટ યર હોય તેની જે કિંમત આપી હોય તે આપણે લેવાની. જનરલી તમારે યાદ રાખવાનું છે સૂચકાંકના ચેપ્ટરની અંદર જે સૂચકાંક છે ચાલુ વર્ષનો ચલ કિંમત અંશની અંદર એ આધારિત કિંમત લેવાની છે, અને છેદમાં P0 અગાઉના વર્ષની ચલ કિંમત તમારે લેવાની છે, અને મલ્ટીપ્લાય 100 કરો એટલે તમને સૂચકાંક મળશે. એવી રીતે આપણે સૂચકાંકની અંદર આઈ કેવી રીતે શોધાય છે આપણે જોયું. જેની અંદર બીજી અન્ય વિગતો આપણે જોઈએ તો એની વ્યાખ્યા ડેફિનેશન આપણે સૂચકાંકની જોઈએ કે ભવિષ્યના અનુમાન જે આંકડા મેળવવામાં આવે છે એ આના પરથી ખબર પડે. ત્યારબાદ સૂચકાંકને આપણે લક્ષણો જોયા હતા જે નિરપેક્ષ છે, એકમથી મુક્ત છે. સૂચકાંકના ઉપયોગો તો આવક, ઇન્ડેક્સ નંબર મેળવવા માટે,
ભવિષ્યના અનુમાનો કંપની તરફથી બરાબર જે નિર્ણય લેવાય છે એમાં પણ સૂચકાંક ખૂબ મહત્વનો છે. ત્યારબાદ બીજું જોયું હતું આપણે આધાર વર્ષ. આધાર વર્ષને બેઝ યર તરીકે ઓળખવામાં આવે. બેઝ યર પાયો કે જેમાં તમને ફિક્સ યર આપેલું હોય એ યર આધારિત જે કિંમત આપી હોય એને ધ્યાનમાં લઈ તમારે દાખલાની ગણતરી કરવાની હોય એ આપણે જોયું હતું. અચલ આધારની રીત એ પણ આપણે જોઈ હતી જેમાં એક ચેન બને છે. અને પરંપરિત આધારની રીત, પરંપરિત અચલમાં બેઝ લેવામાં આવે, પરંપરિતમાં પણ બેઝ લેવામાં આવે છે. એને અનુલક્ષીને અગાઉના વર્ષની કિંમતો આપણને જેટલા વર્ષની શોધવાની હોય એ કિંમતો આપણે શોધી શકીએ. અચલ આધાર ગુણ મર્યાદા, પરંપરિત આધારની ગુણ અને મર્યાદા વિશે આપણે જોયું હતું. ત્યારબાદ સૂચકાંક કેવી રીતે ગણતરી થાય, જે મેં તમને કહ્યું તેમ ચાલુ વર્ષ આપણે ઉપર લઈશું એની કિંમત અને છેદમાં અગાઉની વર્ષની કિંમત ગુણ્યા 100, એટલે આપણને મળશે ઇન્ડેક્સ નંબર જેને આપણે આઈ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આઈએફ અને આઈપી, IL, IP અને IF. IL એ લાસ્ટ પેયરનું સૂત્ર અને IP એ પાસેનું સૂત્ર અને IF એ ફિશરનું સૂત્ર. આજે છે એ અર્થશાસ્ત્ર સ્ટેટિસ્ટિકલ જે ફિગર મેળવાય છે બરાબર એમના દ્વારા અપાયેલા સૂત્ર છે જે આપણે આગળ જોયા હતા. IL, IP અને IF બોર્ડની અંદર મોસ્ટ ઓફ આપણે જોવા જઈએ તો આને લગતો એક દાખલો જે સેક્શન એફ છે એની અંદર 20 માર્ક્સમાં એક દાખલો 5 માર્ક્સમાં પૂછાય છે. કોઈ પણ IL થી પૂછાય, IP થી પૂછાય અથવા IF થી પૂછાય. IL ની અંદર આપણે જોયું હતું સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0, જ્યારે IP ની અંદર સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 અને IF ઇન રૂટ IL મલ્ટીપ્લાય IP. હવે જ્યારે આની ગણતરી આપણે કરવાની હોય ત્યારે આપણે ક્રમ આપવો પડે, ફર્સ્ટ ક્રમ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. ફર્સ્ટની અંદર આપણે P1Q0નું ખાનું બનાવવું પડે, ત્યારબાદ સેકન્ડની અંદર P0Q0, થર્ડની અંદર P1Q1 અને ફોર્થની અંદર P0Q1. અને જે ગણતરી આપણને માહિતી આપી છે એ પ્રમાણે અગાઉ P1, P0, Q0 અને Q1 આપ્યા હોય એ પ્રમાણે આપણે આ ખાના જે ચાર છે કમ્પલસરી તમારે ઇન્ડેક્સ યાદ રાખવાનો છે. અને એક બીજી રીતે પણ તમે યાદ રાખી શકો, 1000, અહીંયા 1000 એટલે 1-2 જે ટેબલ બને છે 1000, ત્યારબાદ 3-4 જે લેવાનું છે એ તમે યાદ રાખી શકો 1101, એ રીતે યાદ રાખી શકો 113 ની અંદર, 4 ની અંદર 01. એટલે ટેબલ તમારે ફિક્સ આ રીતે બનાવો તો તમને ગણતરી IL, IP અને IF ની જે કરવાની છે તમને સરળ પડે. પણ એ પહેલા તમારે ચાલુ વર્ષની કિંમત, અગાઉના વર્ષની કિંમત, ત્યારબાદ અગાઉના વર્ષનો જથ્થો અને ચાલુ વર્ષનો જથ્થો એ તમને ખબર હોવી જોઈએ. તો એ પ્રમાણે તમે એ મેળવી શકો. તમને ખબર જ છે અહીંયા આપેલું છે P1Q0 એ કેવી રીતે આવે છે, તો P1 આ છે અને Q0 આ છે, આ બેનો ગુણાકાર કરતા આપણને મળે P1Q0. એવી રીતે આપણે P0Q0 ની કિંમત મેળવવાની છે. તો આ છે P0 અને આ છે Q0, આ બેનો મલ્ટીપ્લાય કરશું એટલે આપણને મળશે P0Q1. ધારો કે અહીંયા 2 આપેલા છે P1, Q0 આપેલો છે 3, તો 2 ગુણ્યા 3 આ બે
ગુણો એટલે આપણને કિંમત કોની મળશે p1 q0 જે થશે 6 ખ્યાલ આવ્યો અને ત્યારબાદ જેટલી કિંમત ઉમેરો એનો તમે સરવાળો કરો એટલે આ જે ટાઇટલ છે તમારું બનશે સિગ્મા p1 q0 આ બનશે સિગ્મા p0 q0 આ બનશે સિગ્મા p1 q1 અને આ બનશે સિગ્મા p0 q1 બરાબર છે એટલે IL IP IF ત્યારબાદ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક JIW વેઇટેજ તમે શીખી ગયેલા છો I બરાબર સિગ્મા IW / સિગ્મા W ઇન્ડેક્સ નંબર અને વેઇટેજ એટલે કે W જેને ભાર કહેવામાં આવે સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર જે તમને વેઇટેજ આપેલું છે બે નો ગુણાકાર એનો સરવાળો અને છેદમાં જે વેઇટેજ તમે લીધું એનો સરવાળો લઈને ડિવાઈડ કરો એટલે તમને જીવન નિર્વાહ સૂચકાંક જે આપેલો છે એ તમે મેળવી શકો પણ એટલું યાદ રાખવાનું આની સાથે મલ્ટીપ્લાય 100 આવશે નહીં કેમ નહીં આવશે કારણ કે ઓલરેડી ઇન્ડેક્સ નંબર અંદર મલ્ટીપ્લાય થાય છે એ સૂચકાંક અંદર આવી જાય છે વેઇટેજની અંદર એટલે મલ્ટીપ્લાય તમારે 100 કરવાના નહીં ખાલી આ સૂત્રની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક ત્યારબાદ કેટલીક સમજૂતી ઉપયોગ અને મર્યાદાઓ આપણે એના વિશે જોઈ હતી આમ આપણે સૂચકાંકની અંદર અચલ આધારિત પરંપરિત આધારિત અચલને પરંપરિતમાં ફેરવવાનું પરંપરિતને અચલમાં ફેરવવાનું IL IP IF ત્યારબાદ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જેની અંદર બે પ્રકારની રીત એક કૌટુંબિક બરાબર છે અને કુલ ખર્ચને હવે કુલ ખર્ચની અંદર તો તમે જોઈ શકો કે એક રીત જે પહેલી આવે છે સૂત્ર પ્રમાણે સિગ્મા પી વન ક્યુ ઝીરો અપોન સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો મલ્ટીપ્લાય 100 એ તમારો IL પર આધારિત હશે કુલ ખર્ચમાં અને સેકન્ડ નંબર જો તમને એ માહિતી પાસેની આપી હોય તો તમારે ડેફિનેટલી સૂત્ર લેવાનું પાસેનું સિગ્મા પી વન ક્યુ વન છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ વન મલ્ટીપ્લાય 100 એટલે તમને IP મળે જે કુલ ખર્ચમાં સેકન્ડ નંબરની રીતે તમે કુલ ખર્ચ શોધી શકો અને છેલ્લી છે જે જીવન નિર્વાહ ખર્ચ પર આધારિત છે જે તમને એ રીતે આપેલી હોય તો એ પ્રમાણે તમારે સૂત્રો મૂકીને તમારે ગણતરી કરવાની આ રીતે પહેલું ચેપ્ટર સૂચકાંકમાં આપણે આટલી વિગતો જોઈ હતી ત્યારબાદ બીજું છે સુરેખ સહસંબંધની અંદર તમારે યાદ રાખવાનું છે બે ચલની કિંમત તમને આપેલી હશે બે ચલ જે છે એની કિંમતમાં બે ચલ કોઈ બી આપેલા કોઈક ધારો કે આપણે વાત કરીએ તો સ્ટેટિસ્ટિકના ગુણ છે અને સેકન્ડ છે એકાઉન્ટના ગુણ એટલે કે બે ચલને લગતી માહિતી તમને આપેલી હોય આ પહેલો ચલ છે અને બીજો ચલ બરાબર છે એવું જરૂરી નથી કે ગુણને લગતી જ માહિતી હોય કોઈ પણ બે ચલને લગતી કોઈ બી માહિતી આપી હોય એના પર આધારિત આપણે સહસંબંધ જે ચેપ્ટરનું નામ છે સહસંબંધ આપણે શોધવાનો સહસંબંધ એટલે આ કો રિલેશન આપણે શોધવાનો હોય એની સ્ટેટના ગુણ જે આપ્યા હોય એકાઉન્ટના ગુણ જે ગુણ આપેલા હોય એનો સરવાળો કરી એક્સ પર આપણે માહિતી પહેલા લાવી પડે એક્સ પર સિગ્મા XI / N બરાબર જે થતી હોય કિંમત તે કોની તો આ પહેલો આપણે એક્સ લઈએ અને બીજો આવે વાય ચલ પ્રમાણ તો એક્સ ની કિંમત અહીંયા સરવાળો કરીએ તો સિગ્મા એક્સ થશે અને વાય ની કિંમત સરવાળો કરીએ તો શું મળે સિગ્મા વાય મળે તો એક્સ બરાબર સિગ્મા XI એટલે XI ની કિંમત અહીંયા જે આવી છે આપણે અહીંયા લઈશું અને અવલોકિત કિંમત અવલોકનની કેટલી છે એ આપણે નંબર્સ અહીંયા લેવાનો એટલે આપણને મળશે એક્સ બાર સેમ એઝ ઇટ ઇઝ વાય બાર સિગ્મા વાય વાય / N એટલે કે સિગ્મા વાય વાય ચલની કિંમતનો સરવાળો છેદમાં કેટલા અવલોકન છે તે હવે એના પરથી આપણે વિડીયોની અંદર જોઈ ગયેલા કે કિંમત જો પૂર્ણાંકમાં આવે જે આન્સરની અંદર પોઈન્ટ ન આવતો હોય એ જેને આપણે પૂર્ણાંક કહીએ એવી કિંમત આવે તો આપણે કોરિલેશન સહસંબંધનું સૂત્ર કયું લેવાનું આવે તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન ઇન રૂટ એમ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર ગુણ્યા એમ સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર બરાબર છે ત્યારબાદ જો એમને લગતી માહિતી ન આપી હોય બરાબર છે
એ વિગત ક્રમાંક સહસંબંધ જે એ પણ કોરિલેશન તરીકે ઓળખાય છે જેમાં 1 માઇનસ 6 સિગ્મા d સ્ક્વેર અપોન n n સ્ક્વેર માઇનસ 1 આ સૂત્રથી ગણતરી કરવામાં આવે અહીં આ દાખલાથી આ દાખલો એટલા માટે અલગ પડે છે જે પહેલી રીત જે આપણે જોઈ એને કઈ કહેવાય છે ગુણન પ્રકારની રીત બરાબર છે અને બીજી છે જે આને કહેવાય છે સ્પીઅરમેનની રીત જે ક્રમ આપીને ગણતરી આપણે કરવાની હોય તમને યાદ જ છે આપણે એક્સ ચલને વાય ચલને મોટી કિંમતને ફર્સ્ટ ક્રમ એનાથી નાનાને સેકન્ડ એ રીતે વાયમાં આપણે ક્રમ આપીને 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર એટલે કે ડિફરન્સ જે આવે એનો સ્ક્વેર આપણે અહીંયા શોધવો પડે પહેલાં ડી શોધવો પડે પછી એનો ડી સ્ક્વેર કરીને એનો સરવાળો કરો એ તમારે અહીંયા મૂકવું પડે અને અવલોકનની જે કિંમત હોય તે સ્ક્વેર કરી માઇનસ કરી મલ્ટીપ્લાય કરી આખી પ્રોસેસ કરતા આપણને કોરિલેશન જે સ્પીઅરમેનનો સહસંબંધ છે આપણને મળે જે આપણે શોધી શકીએ અને આથી સુરેખ સહસંબંધની અંદર બે રીત પહેલી આવે છે વિકિરણ આકૃતિ આલેખની રીત પણ એ અંદર દાખલામાં આપણે લેવાની નથી ધ્યાનમાં કોર્સ પ્રમાણે ખાલી એક સહસંબંધ શોધવા માટેની ગુણન પ્રકારની રીત આગળ આપણે જોયું તેમ પૂર્ણાંક હોય અપૂર્ણાંક હોય તો કઈ આવશે આર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં ઇન રૂટ એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ મલ્ટીપ્લાય ઇન રૂટ એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય એ આપણે સૂત્રથી આપણે અપૂર્ણાંક આપ્યું હોય ત્યારે આર શોધી શકીએ ત્યારબાદ સહસંબંધ સ્પીઅરમેનની અંદર આર બરાબર ક્રમ પરવાના હોય ત્યારે આ સૂત્ર લઈને આપણે દાખલા આપણે કરી શકીએ આ સુરેખ સહસંબંધ એનો અર્થ એની ડેફિનેશન ત્યારબાદ સહસંબંધ સહસંબંધ ગુણન પ્રકારની રીત જે કેલ્ક્યુલેશન શોધી હતી તે આપણે જોયેલી વિધિઓમાં એના ગુણધર્મ એનો અર્થઘટન અને સ્પીઅરમેન ક્રમાંક સહસંબંધની રીત આપણે જોઈ હતી ત્યારબાદ ત્રીજા નંબરનો ચેપ્ટર છે સુરેખ નિયત સંબંધ હવે આની અંદર કોરિલેશન આપણે બીજા ચેપ્ટરમાં શોધીએ તો ત્રીજા ચેપ્ટરની અંદર જે નિયત સંબંધ છે એમાં કોરિલેશનની જગ્યાએ શું આવશે મોડલ આવશે શું આવશે મોડલ જે કહેવાશે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ હવે અગાઉના ચેપ્ટરમાં આપણે કોરિલેશન આ શોધતા હતા એની જગ્યાએ આપણે અહીંયા એ અને બી શોધવાનો આવશે બીમાં જે આપણે સૂત્ર સુરેખ સહસંબંધમાં લીધા પૂર્ણાંક હોય ત્યારે કયું મૂકવાનું અપૂર્ણાંકમાં હોય ત્યારે કયું મૂકવાનું તે અહીંયા લેવાશે પણ એટલું યાદ રાખવાનું છે શું રૂટ નીકળી જશે નીચે છેદમાં જે રૂટ આવે છે નીકળી જશે અને વયનું પણ નીકળી જશે ખાલી એક્સનું રહેશે અને એ શોધવા માટે વાય બાર માઇનસ બી એક્સ બાર આ એક આપણે શોધવું પડશે એક વયનું મધ્યક એક્સનું મધ્યક અને બી જે આપણે શોધશું અહીંયા મલ્ટીપ્લાય કરશું એટલે આપણને એ મળશે આ બે વિગત મળતા આપણે એને આની અંદર એપ્લાય કરશું બરાબર એટલે આપણને શું મળશે વાય કેપ મળે અને કોઈ સમયગાળો આપેલો હોય આપણને બે વર્ષ માટે ત્રણ વર્ષ માટે કે ભાઈ છ કે દસ વર્ષ માટે શોધો તો આપણે એક્સ મલ્ટીપ્લાય કરશું અહીંયા બી સાથે એટલે આપણે મોડલની કેટલા વર્ષની માહિતી શોધવા માટે કઈ છે એ આપણને મળે હા સુરેખ સહસંબંધમાં આપણે જોયું તેમ એક્સ ચલ અને વાય ચલ વચ્ચેનો પ્રત્યક્ષ પરોક્ષ સંબંધ એકબીજા એને સહસંબંધ કહેવાશે જ્યારે નિયત સંબંધ એટલે શું કે બેમાં પ્રત્યક્ષ પરોક્ષની જગ્યાએ કોઈ એક સંબંધ હોય કાર્યકારણનો સંબંધ બતાવે બે ચલની અંદર તો આપણે જે ડિફરન્સ શોધીએ છીએ સુરેખ નિયત સંબંધ તરીકે ઓળખાશે એની અંદર આપણે ન્યૂનતમ વર્ગની રીત બરાબર હમણાં જ મેં કહી એ આપણે જોઈ શકીએ જે અંદર વિડીયોની આપણે અંદર જોયું છે સહવિચરણ કોરિલેશન જેને કર્વ એક્સ વાય તરીકે ઓળખાય છે તો ઘણી વાર બી શોધવાનો હોય તો આર સહસંબંધ આપેલો હોય તો આર મલ્ટીપ્લાય એસ વાય અપોન એસ એક્સ આપણે લઈશું વાયનું પ્રમાણિત વિચલન એક્સનું પ્રમાણિત વિચલન અને આર સહસંબંધ આપેલો હોય તો તેને મલ્ટીપ્લાય કરીને બી આપણે શોધીએ અને મોડલની અંદર મૂકી શકીએ ત્યારબાદ સામાયિક શ્રેણી સામાયિક શ્રેણીનું બીજું નામ છે ટાઈમ સિરીઝ જે સામાયિક શ્રેણી એટલે શું તો સમય આધારિત જે શ્રેણી તમને આપેલો હોય એના આધારે આપણે ગણતરી કરવાની હોય સામાયિક શ્રેણી એનું મહત્વ
બરાબર છે, એના કેટલાક ઘટકો અલ્પકાલીન, વલણાધારિત, મોસમી, બરાબર છે, અનિયમિત આપણે જોયા હતા, સમય શ્રેણી, વલણ માપનની રીતો, પછી ન્યૂનતમ વર્ગની રીત, જેમ આની અંદર મોડેલ આવે છે તેમ આમાં પણ એક મોડેલ આવશે, વાય કેપ પી બરાબર એ પ્લસ બી પી, બરાબર છે. આ ચોથા નંબરનું ચેપ્ટર છે સામાયિક શ્રેણી, તેની અંદર થર્ડની અંદર શું હતું, તો વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. અહીંયા ફેરફાર ખાલી એટલો છે એક્સ ની જગ્યા પર આવશે ટી, અને સૂત્ર બી બદલાશે. આની અંદર જે સૂત્ર આપણે પૂર્ણાંક અપૂર્ણ મૂકતા હતા તે એ બરાબર આવશે વાય બાર માઇનસ બી એક્સ બાર, આમાં પણ બી નું સૂત્ર શું આવશે બદલાઈ જશે, એન સિગ્મા ટી વાય ટી માઇનસ સિગ્મા ટી મલ્ટીપ્લાય સિગ્મા વાય અપોન એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી આખાનો સ્ક્વેર. એ રીતે બી નું સૂત્ર લેવામાં આવશે, જ્યારે અહીંયા જે પૂર્ણાંક અપૂર્ણાંક એક્સ વાય કે યુવી અથવા સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર અપોન રૂટમાં જે એક્સ અને વાય નું સૂત્ર આપણે માટે વાય ને ડિલીટ કરીને એક્સ નું લઈએ છે તે સૂત્ર લઈશું, બી માં આ સૂત્ર લઈશું જે ટાઈમ સિરીઝ છે એની અંદર, બરાબર છે. એ બી તમારો આ રીતે શોધાશે અને એ જે શોધવાનો હશે એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર. અહીંયા વાય બાર છે, બી પણ છે અને એક્સ બાર ની જગ્યા પર આવશે ટી બાર આવશે, ટાઈમ સિરીઝ આવશે. હવે ટાઈમ સિરીઝ માંથી તમને આપેલો હોય 1 2 3 4 5, આનો સરવાળો કરો 5 4 9 10 11 12 14 15. હવે આમાંથી ટી બાર કેવી રીતે આવશે, તો ટી બાર બરાબર સિગ્મા ટી અપોન એમ, એટલે કે 15 અપોન કેટલા અવલોકન છે, 1 2 3 4 5, 5 ડિવાઈડ કરો એટલે કેટલા આવશે, 3 આવશે, જે સિગ્મા ટી બાર કહેવાશે. એટલે ટી બાર તમારે અહીંયા કેટલો લેવાશે, 3 લેવાશે. આ રીતે આપણે બી શોધવાનો આવશે, બરાબર. એની અંદર વાયબર અને ટીબર ની કિંમત મૂકશો અને બી ની કિંમત જે શોધાય છે ટીબર સાથે મલ્ટીપ્લાય કરીને વાયબર માંથી બાદ કરશો એટલે આપણને એ મળશે. ખ્યાલ આવ્યો? એ રીતે સમય શ્રેણી ની અંદર આપણે એ અને બી ની કિંમત આપણે મેળવીશું. ત્યારબાદ પાર્ટ ટુ ની અંદર પહેલું ચેપ્ટર પ્રોબેબિલિટી સંભાવના, એની અંદર આપણે સંભાવનામાં ઘણી બાબતો આપણે જોઈ હતી. પ્રોબેબિલિટી સંભાવના એટલે શું, તો સંભાવના ચાન્સ પર આધારિત છે, જે આપણે જોયું હતું ભાઈ કાલે વરસાદ પડશે કે ન પડશે એ તમે પણ ન કહી શકો ને હું પણ ન કહી શકું, શો કહી ન શકાય, જેને આપણે સંભાવના કહીએ છીએ ચાન્સ પર આધારિત. મારી પાસે એક સિક્કો છે, સિક્કો મેં ઉછાળું છું અને તમને કહેવું કે ભાઈ કેટલા પડશે, તો તમે કહી નહીં શકો કે ભાઈ કાંટ પડશે કે છાપ પડશે, ડેફિનેટલી કોઈ કંઈ કહી શકે નહીં. જે શેના પર આધારિત છે, ચાન્સ પર, જે સંભાવના યાદચ્છિક ચલ આપણે કહીએ એના પર આધારિત છે, જેને પ્રોબેબિલિટી કહેવાય. એ આપણે જોયું હતું. એની અંદર તમારે ટૂંકમાં આપણે જોવા જઈએ તો કેટલી બાબત યાદ રાખવાની છે, એક પહેલી યાદ રાખવાની છે નિડસ અવકાશ, નિડસ અવકાશ જે યુ બરાબર છગડીયા કૌંસની અંદર જે માહિતી લેવાય છે, બરાબર, ફર્સ્ટ ઓફ ઓલ તે, પછી આવશે ઘટના જેને ઇવેન્ટ તરીકે ઓળખાય છે, એને કોઈ બી નામ આપણે આપી શકીએ, એ તમારે ઘટક જે પ્રયોગ યાદચ્છિક પ્રયોગ ઘટક સિલેક્શન નંબર જે થયેલા હોય એ તમે એ ટુ ઝેડ મૂળાક્ષરમાંથી કોઈ બી મૂળાક્ષર તમે આપીને છગડીયા કૌંસની અંદર એની કિંમત તમે લઈ શકો, જે ઘટના ઇવેન્ટ તરીકે ઓળખાશે. ત્યારબાદ ઘટના લીધા બાદ આપણને શું જોઈએ, તો સાનુકૂળ પરિણામ. સાનુકૂળ પરિણામ એટલે એમ તરીકે ઓળખાશે તમારા ઘટક કેટલા થયા એ કિંમત તમારે ઘટના પરથી સાનુકૂળ પરિણામ તમે નક્કી કરો. અને છેલ્લું છે સંભાવના એટલે કે પ્રોબેબિલિટી, કોની પ્રોબેબિલિટી, તો અહીંયા ઘટના નામ શું છે તમારું, એ છે, એ આપી હોય તો એ પી ઓફ શું બોલાશે, પી ઓફ એ,
એટલે શું બોલાવશે? એની સંભાવના. શું બોલાવશે? એની સંભાવના. એટલે p of a બરાબર m upon m. m તમારા અનુકૂળ પરિણામ જેટલા છે તેટલા n વડે કુલ ઘટકોની સંખ્યા જેટલી હોય તે વડે ડિવાઈડ કરો એટલે તમને પ્રોબેબિલિટી મળે. જે ઘટનાની તમારે શોધવી હોય એ ઘટનાની પ્રોબેબિલિટી શોધી શકો તમે. એટલે સંભાવનાની અંદર તમારે યાદ રાખવાનું છે નિર્દેશક અસર પહેલું, એના પછી ઘટના બનશે, એના પછી સાનુકૂળ પરિણામ મળશે, અને એના પછી છેલ્લે તમે સંભાવના શોધી શકો. બરાબર, આપણે વિડીયોની અંદર જોયું હતું જે યાદચ્છિક પ્રયોગ અને નિર્દેશાવકાશ. યાદચ્છિક પ્રયોગ એટલે રેન્ડમલી એક્સપેરિમેન્ટ જે થાય છે. કોઈક સિક્કો મારી પાસે છે અને એવું કહેવામાં આવે કે ભાઈ સિક્કાને એકવાર ઉછાળતા પરિણામની સંભાવના શોધ. હવે તમને એ ખબર હોવી જોઈએ કે સિક્કા પર કેટલી બાજુ આવે, તો બે આવે, એક હેડ્સ અને ટેલ. એટલે એ તમને ખબર હોવી જોઈએ. ધારો કે 500 તમને કહેવામાં આવે, આ સિક્કો 500 કહેવામાં આવે, તો પાસા પર અંક આવે 1 થી 6. તમે જોયો હશે 500, પાસાની એક સાઈડ પર 1 અંક, બીજી સાઈડ પર 2 નંબર, ત્રીજી પર 3, એ રીતે 6 નંબર સુધી પાસા પર જોવા મળે. એટલે જો સિક્કો ઉછાળવામાં આવે, હવે પ્રયત્ન કેટલા છે જેને આપણે યાદચ્છિક પ્રયોગ કહીએ. ધારો કે એક વાર ઉછાળવાનો, તો એક વાર મળતા પરિણામની સંખ્યા એ તમારે લેવી પડે, જે ઇવેન્ટ ઘટના તરીકે ઓળખાય. ધારો કે એક વાર સિક્કો ઉછાળું છું અને તમને કે હું શું પડ્યું, તો તમે જોશો, તમે કહેશો કે છાપ પડ્યો. છાપ જ પડશે ના, તો અથવા કાંટ બી પડી શકે. એટલે ડેફિનેટલી જો ઘટના આપણે આમ લેવી હોય તો H અથવા T, છાપ બી પડી શકે અથવા કાંટ બી પડી શકે. એટલે ટોટલ આપણને પરિણામ કેટલા મળી શકે? 2 મળી શકે. ખ્યાલ આવ્યો? એટલે એ રીતે 500 હોય, સિક્કો હોય કે પછી